नजर भ्रष्टाचार ना ब्रिज पर वात राजकोट नी के ज्यां गोंडल चौकड़ी पर नो जे ब्रिज छे ए ब्रिज मा भंगाण सर्जावा लाग्यू छे अने आ एज ब्रिज छे के जेने ताजेतर मा ज जनता माटे जनता नी सुखाकारी माटे खुल्लो मुकवामा आव्यो छे। ब्रिज ना सेफ्टी वॉल मा तिराडो जोवा मळी रही छे। मस मोटी आ तिराडो के जे हवे कौभांड नी चाळी खाई रही छे। राहदारीओ पर जोखमी पोपडू खरवानी भीती पण हवे सेवाई रही छे, कारण के ताजेतर मा ज आ ब्रिज ने ट्राफिक जाम नी समस्या थी छुटकारो मळी शके राजकोट वासीओ ने अने मुसाफरो ने, तेना माटे ज आ ब्रिज खुल्लो मुकवामा आव्यो। परंतु गणतरी ना समय गाळा नी अंदर ज गोंडल ब्रिज पर नो आ जे ब्रिज छे ओवर ब्रिज, ए ब्रिज मा सेफ्टी वॉल अने तेनी अंदर तिराडो देखावानी शरूआत थई चुकी छे। तो करोड़ो ना खर्चे बनेला ब्रिज पर केवी रीते भंगाण सर्जायु वेधक सवाल थई रहा छे। आ दृश्यो ने जोईने करोड़ो ना ब्रिज मा कोने कोने मलाई खावानो अवसर मळ्यो छे। कॉन्ट्राक्टर नी गोलमाल मा आखरे कोण कोण शामिल छे आ सवाल पण अहीं उपस्थित थई रह्यो छे, कारण के ताजेतर मा ज आ ब्रिज बनावीने खुल्लो मुकवामा आव्यो छे अने गणतरीना समयगाळा मा ब्रिज ना सेफ्टी वॉल मा तिराडो, आखरे कोण छे जवाबदार ए तिराडो पड़वा पाछळ। कॉन्ट्राक्टर ने आवा बीजा केटला काम करवा माटे आप्या छे अने बीजा केटला काम कॉन्ट्राक्टर द्वारा करावामां आव्या छे। राजकोट શહેરના ગોંડલ ચોકડી ખાતે માત્ર 3 કે 4 મહિના પહેલા જ આ બ્રિજ છે તે મુખ્યમંત્રી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ બ્રિજ ખુલ્લો મૂકતાના 3 મહિનામાં જ આ પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। બ્રિજના કોન્ટ્રાક્ટરો દ્વારા થૂકના સાંધા કરતા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સાઇડની દિવાલોમાંથી પોપડા ખરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। અત્યારે જે સ્થળ ઉપર અમે ઊભા છીએ તે સ્થળ ઉપર જ્યારે વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે બ્રિજ પણ એટલો જ વાઇબ્રેટ થઈ રહ્યો છે। ચાલો વજનના કારણે આ વાઇબ્રેટ થતો હોય છે, પરંતુ જે વાઇબ્રેટ થવાના કારણો પાછળ જે સાઇડની દિવાલો છે તેમાં પોપડા ખડી રહ્યા છે, થૂકના સાંધા કર્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। જે રીતના નીચે નજર જે નાખવામાં આવે છે તે સ્થળ ઉપર માત્ર ને માત્ર જે સિમેન્ટ કોક્રેટ અને જે તેનાથી આખો માલ તૈયાર કરી અને અહીં મૂકી દેવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। જે રીતના ખિલ્લાસરી છે તે ખિલ્લાસરી પણ બહાર જોવા મળી રહી છે, નથી કોઈ પ્રકારનું સ્પષ્ટ કામ કરવામાં આવ્યું તે પરિસ્થિતિ અત્યારે અહીં છે। જો અહીંથી લાકડીથી દૂર કરવામાં આવે તો આખે આખું આ પોપડું નીચે પડે તેવી પરિસ્થિતિ છે। જે રીતના વાત કરીએ તો ખિલ્લાસરી આ દિવાલ છે તે દિવાલની ખિલ્લાસરી પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે, કારણ કે જે ત્રાપા ટેકા રાખી અને કમ્પ્લીટ કરવાનો હોય તે કરવામાં નથી આવતો, એટલે કહી શકાય કે માત્ર થોડા મહિનામાં જ આ પરિસ્થિતિ છે। જો આ બ્રિજ ઉપરથી અવારનવાર વાહનો પસાર થતા હશે ને જ્યારે વધારે વાહનો પસાર થશે તો આ બ્રિજની પરિસ્થિતિ શું થશે, કારણ કે સદનસીબે જ્યારે પોપડું પડ્યું ત્યારે નીચે માત્ર વાહન જ ઊભું હતું, તેની સાઈડમાં આ પોપડું પડ્યું છે। જો લોકો પસાર થતા હશે ને આ પોપડું પડશે તો તેની જવાબદારી કોણ, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કેમેરામેન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।